નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે વિશ્વ કિડની દિવસ નિમિત્તે. બિલકુલ, કિડની કે જે આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ ગણવામાં આવે છે, કારણ કે જ્યારે કિડનીની વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ અંગ એટલે કહી શકાય, કારણ કે તે જે આપણા લોહીનો જે કચરો છે તે સાફ કરે છે. અને આશરે કહી શકાય કે દરરોજ આપણી કિડની લગભગ 180 લિટર લોહી સાફ કરે છે. જે પણ કચરો ભેગો થયો હોય તેને સાફ કરવાનું કાર્ય કિડની કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો જ્યારે કિડનીની આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ કિડની દિવસ નિમિત્તે, તો કિડની લગતી ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોને ડાયાલિસિસની સારવાર લેવી પડતી હોય છે. કિડનીને લગતી જે બીમારીઓ છે તેનું કઈ રીતે નિદાન કરાવી શકાય, સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની કેટલી શું સ્થિતિ છે, ભારતમાં શું સ્થિતિ છે, સાથે જે અંગદાનની વાત કરવામાં આવે તો અત્યારે આપણે ગુજરાતભરની પરંતુ દેશભરમાં અત્યારે અંગદાનનું મહત્વ ખૂબ પ્રમાણે વધી ગયું છે. તો તેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કઈ રીતની સ્થિતિ જોવા મળે છે, સાથે ગરીબ દર્દીઓમાં શું સુવિધા છે, દરેક લગતી સરકારે પણ શું સુવિધાને માટે ઉપલબ્ધ કરાવી છે તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર પ્રાંજલ મોદી, કે જો ડાયરેક્ટર છે કિડની ઇન્સ્ટિટ્યૂટના. પ્રાંજલજી, આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રાંજલજી. સૌપ્રથમ આજે આપણે વાત કરી તો આજે વિશ્વ કિડની દિવસ છે. સૌપ્રથમ આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો? આજનો દિવસ વિશેષ દિવસ છે, કારણ કે કિડનીના રોગ વિશેની જાગૃતિ ફેલાવવા માટેનો ખાસ આ એક વિશ્વ લેવલ પર અભિગમ છે. કિડનીના રોગો આખા દેશમાં અને દુનિયામાં ઝડપથી વધતા જાય છે, અને એનું મૂળ કારણ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ખોરાકમાં અતિશય પ્રમાણમાં મીઠાનું પ્રમાણ હોવું અને મેદસ્વીતા વધવી એ એના મુખ્ય કારણો છે. યંગ એજ ગ્રુપની અંદર નાનપણમાં જે ઇન્ફેક્શિયસ ડિસીઝ થતા હોય અથવા તો ઓટોઇમ્યુન ડિસીઝ હોય એના કારણે પણ કિડનીના રોગો યંગ એજમાં ઘણા બધા થતા હોય છે. આમ કિડનીના રોગો થાય તો એનું સમયસર નિદાન થાય અને કિડનીના રોગોને કેમ પ્રિવેન્ટ કરી શકાય એ અનુસાર જ્ઞાન આપવા માટે આ એક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જી બિલકુલ પ્રાંજલજી, કયા વ્યક્તિઓને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, કિડની લગતા રોગ થઈ શકે છે? મેં જણાવ્યું એમ સૌથી વધારે ડાયાબિટીસ કે હાઇપરટેન્શન જેવી સિસ્ટમિક બીમારીઓ હોય તો એવા દર્દીઓને લાંબા ગાળે 10 વર્ષ કે 15 વર્ષ પછી કિડની ફેલ થવાની સંભાવના રહે છે. લોહીનું દબાણ ઊંચું રહે એટલે કે બ્લડ પ્રેશર હાઈ હોય તો એના કારણે ધીરે ધીરે કરતા કિડનીની લોહીની નળીઓ ખરાબ થવા માંડે છે અને એ જ રીતે અનકંટ્રોલ ડાયાબિટીસમાં પણ એ જ થઈને ઉભું રહે છે. આ ઉપરાંત ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે કે એમાં ઇમ્યુન કોમ્પ્લેક્સ શરીરની અંદર એવા બને છે, ધારો કે કોઈકને ટોન્સિલાઇટિસ થઈ હોય નાની ઉંમરમાં અને એના ઇમ્યુન કોમ્પ્લેક્સ અલ્ટિમેટલી એ કિડનીની પ્રોટીન સાથે જો સરખા હોય તો એ અલ્ટિમેટલી કિડનીને નુકસાન કરે છે. એ આપણને ખબર પણ નથી પડતી, મોટાભાગના કેસીસની અંદર આપણને ખ્યાલ પણ નથી આવતો કે કિડની ખરાબ થઈ ગઈ છે, જ્યાં સુધી રોગ એડવાન્સ થઈ ગયો હોય, વધી ગયો હોય, આગળ પડતો વધી ગયો હોય ત્યારે ખ્યાલ આવે છે. એટલે સિમ્ટમ્સ ડેવલપ થાય ત્યાં સુધી બહુ રાહ જોવાની નથી હોતી, પરંતુ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય અથવા તો અન્ય કોઈ રીતે આંખ પર સોજા ચડતા હોય કે એવી કોઈ તકલીફ હોય તો તરત જ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે જેથી કરીને એપ્રોપ્રિએટલી એનું નિદાન થઈ શકે. જી બિલકુલ. કયા એવા સામાન્ય લક્ષણો, આપણે જે લક્ષણોની વાત કરીએ એમ કે જે પ્રમાણે તેમને કોઈ પણ, કારણ કે જોવા જઈએ તો શરીર ઉપર ખંજવાળ આવે કે પછી નિયમિતપણે શરીર ઉતરવું, ઘણી એવી લક્ષણો છે, કયા એવા મુખ્યત્વે લક્ષણો છે કે જેને માધ્યમથી જાણી શકાય કે કિડની લગતી બીમારી તે વ્યક્તિને છે? બહુ સારો પ્રશ્ન છે. સૌથી પહેલા તો જયારે કિડની સંપૂર્ણપણે ફેલ થઈ જાય ત્યારે પગમાં સોજા આવે, આંખના નીચેના પોપચા નીચે સોજા આવે, ફિક્કા પડી જઈએ, એનિમિયા હોય એટલે કે લોહીના ટકા ઘટી જાય એટલે થાક ખૂબ લાગે, બ્લડ પ્રેશરના કારણે વિવિધ સિમ્ટમ્સ આવી શકે જેવું કે માથું દુખવું, ક્યારેક આંખે અંધાર આવી જવા અને ઇવન શ્વાસ ચડી જવો, છાતીમાં પાણી ભરાઈ જાય, ફેફસામાં પાણી ભરાઈ જાય, જેથી કરીને શ્વાસ ફૂલી જવા, આવા બધા લક્ષણો છે. પણ આ મોટાભાગના લક્ષણો એ એડવાન્સ ડિસીઝના છે, એટલે કે જ્યારે રોગ ખૂબ આગળ પડતો વધી ગયેલો હોય ત્યારના છે. એ ઉપરાંત સિસ્ટમિક ડિસઓર્ડર્સ કે બીજા કેટલાક હોય કે જેવા કે એસએલઈ કે ઓટોઇમ્યુન ડિસીઝ હોય તો એના પણ કેટલાક સિમ્ટમ્સ અને સાઇન હોય છે. એમાં સૌથી વધારે એક તો લોહી ઓછું થઈ જવું શરીરની અંદર અને કેટલાક સ્કિન પર ચાઠા પડવા,
તો આવા પણ કિડનીના લક્ષણો હોય છે, પણ એ એક અન્ય રોગના કારણે કિડની પર અસર થઈ છે એ બતાવે છે ત્યાં આગળ. સો ઘણા દર્દીને પેશાબ ઓછો થઈ જાય છે અથવા ઘણા દર્દીને પેશાબ આવતો હોય રાઈટ, પણ એની અંદર જે શરીરનો કચરો નીકળવો જોઈએ એ કચરો ન નીકળતો હોય અને એના કારણે ઉલટી, ઉબકા અને સામાન્ય ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિમ્પટમ્સ કહેવાય તો એ ટાઈપના સિમ્પટમ્સ પણ આવતા હોય છે. બ્લડ પ્રેશર જો અતિશય વધી જાય તો ક્યારેક ખેંચ પણ આવતી હોય અને ખેંચના કારણે દર્દીને બેભાન પણ થઈ શકે. પોટેશિયમનું પ્રમાણ શરીરમાં વધી જાય તો હૃદય પર પણ એની અસર આવે અને સડન ડેથ પણ થઈ શકે. સો આમ કિડનીના કારણે ઘણા બધા સિમ્પટમ્સ અને સાઇન્સ આવી શકતા હોય છે. જી બિલકુલ પ્રાંજલજી, ખાસ વાત કરીએ તો કયા વ્યક્તિઓમાં કિડનીને લગતી સમસ્યા, કિડનીને લગતા રોગ થવાની સંભાવના વધુ જોવા મળે? કારણ કે અત્યારે જોવા જઈએ તો ના માત્ર પુખ્ત વયના લોકો પરંતુ નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરના કેસો વધી ગયા છે, તો એ કયા કારણસર હોઈ શકે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે કેટલીક જન્મજાત બીમારીઓ હોય છે અને બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કેટલાક કિડનીના પ્રશ્નો પણ હોય છે અને આ પ્રશ્નો એ સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન જો બહેનોને સોનોગ્રાફી કરવામાં આવે અને બાળકની પણ સોનોગ્રાફી કરવામાં આવે તો એ ઝડપથી પકડી શકાતા હોય છે અને એ પ્રમાણે એનું નિદાન સમયસર થાય તો એ કિડનીને આપણે ઓપરેશન કરી કે બીજા અન્ય રીતે પણ બચાવી શકાતી હોય છે. કેટલાક કેસની અંદર જન્મજાત ખોડખાં પણ એવી આગળ પડતી હોય કે એને આપણે બચાવી શકતા નથી, પરંતુ આપણને પહેલેથી જ ખબર છે કે આ બાળકની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. સો એવા બાળકોને પીડિયાટ્રિક નેફ્રોલોજિસ્ટ દ્વારા કે યુરોલોજિસ્ટ દ્વારા એની કેર લેવામાં આવે અને એના એનાથી એની કિડનીને ઘણું બધું નુકસાન અટકાવી શકાતું હોય છે. ઇવન સ્પાઇનલ કોર્ડના કેટલાક રોગ હોય જેવા કે માઇલોમેનિંગોસિલ કે એવા રોગો કે જેમાં સ્પાઇનલ કોર્ડનું પ્રોટ્રુઝન થતું હોય કે પાણી ભરાયેલું હોય એવા કેસીસ જે બાળકોના હોય જે માતા ફોલિક એસિડ ગર્ભાવસ્થા દરમિયાન નથી લેતી એના કારણે બાળકને આવા પ્રકારના રોગ થઈ શકે તો એ આ નિવારી શકાય એવા રોગ છે. ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન અને સાથે ફોલિક એસિડની ટેબ્લેટ લે તો ન્યુરોલોજિકલ ડિફેક્ટ ઘણી બધી બચી શકતી હોય છે અને એના કારણે જે કિડનીને નુકસાન થાય છે એ પણ બચી શકતું હોય છે. તો આમ નાનપણથી માંડીને બાળ એજથી માંડીને એડલ્ટ એજ સુધીની અંદર કે વૃદ્ધાવસ્થા દરમિયાન પણ ગમે ત્યારે કિડનીના રોગ થઈ શકતા હોય છે. જી બિલકુલ પ્રાંડલજી, આપે જણાવ્યું કે નાના બાળકોમાં પણ કિડનીને લગતી સમસ્યા જોવા મળી શકે. હવે મોટા જે પુખ્ત વયના લોકો છે તેમના લક્ષણો જણાવ્યા કે તેમને ઉબકા આવવા કે પછી ઉલટી થવી કે પછી માથું દુખવું, ઘણા બધા તમે લક્ષણો જણાવ્યા. નાના બાળકને કિડની લગતી સમસ્યા છે તે કઈ રીતે જાણી શકાય? મોટાભાગના કેસમાં એ જન્મજાત ખોડખાંપણના કારણે ક્યાંક હોય છે, એટલે એમાં પેશાબ ઓછો આવવો, પેટ ફૂલી જવું, ખાવાનું ઓછું થઈ જવું, એમને પણ ઉબકાઓ ઉલટી થાય અને એડવાન્સ ડિસીઝ જો થવા માંડે તો એનું ગ્રોથ રિટાર્ડેશન થાય છે. ગ્રોથ રિટાર્ડેશન એટલે કે બાળકની ઊંચાઈ વધતી નથી, એટલે ચોથા કે પાંચમા ધોરણમાં ભણતું બાળક હોય એની કિડની ખરાબ થઈ ગઈ હોય તો એ બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા નાના બાળક જેવું લાગે આપણને, અને ઇવન 11-12 ધોરણમાં બાળક ભણતું હોય તો પણ એની હાઈટ ન વધતી હોય તો એ કદાચ કિડની ફેલના કારણે હોઈ શકે. એ ઉપરાંત નોકની કહેવાય, બંને જે ની એટલે કે આપણે ઘૂંટણિયા જે છે એ બંને એકબીજાને અડેલા રહે આવી રીતે ત્યાં આગળ, રાઈટ? તો એ અડેલા રહે એવી ટાઈપની પણ એક બીમારી થઈ શકે એને, કારણ કે હાડકાનું ધોવાણ એ કિડની ફેલના કારણે થતું હોય છે. કિડનીનું મુખ્ય કામ હાડકાને મેનેજ કરવાનું, એટલે એનું જે ફોસ્ફરસ કેલ્શિયમ ને એની જે મેટાબોલિઝમ હોય એ મેટાબોલિઝમ કંટ્રોલ કરવાનું છે ત્યાં આગળ. એ ઉપરાંત એરિથ્રોપોઇટિન એ હોર્મોન પણ કિડની બનાવે છે કે જેના કારણે રક્તકણો બોન મજ્જા આપણા મજ્જામાંથી બનતા રહે અને એનિમિયા ન થાય. જ્યારે કિડની ખરાબ થઈ જાય ત્યારે આવા બાળકોમાં એનિમિયા પણ થઈ જાય છે, જેથી કરીને આપણે એક જનરલ પ્રેક્ટિશનર ક્યારેક એવું માને કે એને એનિમિયાનું કારણ આયર્ન ડેફિશિયન્સી છે, એટલે આપણે એને આયર્ન ને ફોલિક એસિડ જનરલી આપતા હોય, પણ કેટલાક કેસીસની અંદર એ કારણ ખરેખર કિડની ફેલિયરના કારણે હોય. એટલે આપ ગમે એવી બીજી સારવાર આપો તો પણ એ દર્દીને સારું ના થાય, પછી જ્યારે એને રિપોર્ટ કરાવે ત્યારે આપણને ખબર પડે કે આ દર્દીને તો ખરેખર કિડની ફેલ છે. સો બાળકોની અંદર આવા લક્ષણો જોવા મળે છે, અગેઈન કે જેમ કે પેટ ફૂલી જવું, ઉલટી ઉબકા થવા, એમને પણ ખેંચ આવી શકે, એમને પણ શ્વાસ ચડી શકે, આ બધા, અને એ ઉપરાંત એનિમિયા રહે, હાડકાના તકલીફો પડે, આ બધા લક્ષણો બાળકોમાં પણ જોવા મળે જેની કિડની ફેલ થઈ ગઈ હોય એને. જી જી બિલકુલ પ્રાંજલજી, ખાસ હવે વાત કરીએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માં પણ અત્યારે જોઈએ તો દેશ
દેશમાં 5 વર્ષમાં 43,983 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. તો હવે જે ટ્રાન્સપ્લાન્ટની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની શું સ્થિતિ છે? ગુજરાતમાં પોપ્યુલેશન પ્રમાણે કિડની ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ ઘણી સારી છે, પરંતુ હજી ઘણા બધા દર્દીઓને કિડનીની જરૂર છે અને એમને કિડની આપનાર કોઈ નથી, એટલે જેથી કરીને એ લોકો ડાયાલિસિસ પર અત્યારે ફક્ત રહે છે. એક વસ્તુ ખાસ યાદ રાખવા, જ્યારે કિડની ફેલ થાય ત્યારે શરીરનો કચરો બહાર કાઢવા માટે ડાયાલિસિસના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાલિસિસ એટલે શું કે એક સોય મારી અને લોહીને મશીનમાં મોકલવામાં આવે, મશીન એનું થોડું ઘણું શુદ્ધિકરણ કરે અને પછી એ લોહીને પાછું મોકલવામાં આવે. સો આ પ્રક્રિયા થોડી જોખમી છે અને એની અંદર ક્યારેક ચેપ લાગવાની પણ સંભાવના રહી શકે. એ ઉપરાંત શરીરના લોહીની નળીઓ અને હૃદય પર પણ ખૂબ દબાણ અનુભવાય જ્યારે ડાયાલિસિસની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે, કારણ કે લોહી બહાર જાય અને પાછું અંદર આવે એ પ્રક્રિયા જે છે એ હૃદય પર અસર કરે, લોહીની નળીઓ પર લાંબા ગાળે પણ અસર કરે. અને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે, જેથી કરીને ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ નોટ વેરી ગુડ. કે તમારે આજે હંમેશા તમને એમ જ થાય કે 4 કલાકનું ડાયાલિસિસ હોસ્પિટલમાં થાય, 1 કલાક જવાનો 1 કલાક આવવાનો થાય, અને તમને જે સમય મળ્યો હોય એ દરમિયાન જ તમે ડાયાલિસિસ કરાવી શકો, કારણ કે એનો સ્લોટ હોય. તો બાકીના સમયમાં તમે લાઈફમાં શું કરી શકો, તો ઘણા બધા અવર્સનો વેડફાર થાય કે માનવ કલાકો બગડતા હોય, આપણે કામકાજ ન કરી શકીએ એવી પરિસ્થિતિ થાય. એટલે ઉત્તમમાં ઉત્તમ ઉપાય કે જેની પાસે ઓર્ગન છે, અવેલેબલ ડોનર છે ઘરમાં, કે કિડની મેચ થતી હોય એવા ડોનર છે, તો એનું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય. કારણ કે કિડનીનું કામ કિડની જ કરી શકે, ડાયાલિસિસ તો ફક્ત 20-25% જ કામ કરે છે. એ ખાલી દર્દીને જીવાડવા પૂરતું છે ત્યાં આગળ. પણ ખરેખર ફ્રીડમ જોઈતી હોય લાઈફમાં, જેવું કે હું હરી ફરી શકું, દોડી શકું, વિદેશમાં જઈ શકું, કંઈ પણ ખરીદી કરવા જઈ શકું, કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવી હોય અને ક્વોલિટી ઓફ લાઈફ સારી જીવવી હોય, હોસ્પિટલથી દૂર રહેવું હોય, તો ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવું જોઈએ. કારણ કે એક વાર પ્રત્યારોપણ કરેલી કિડની ફરીથી ચાલુ થઈ જાય ત્યારે કિડનીના રિલેટેડ જે સિમ્પટમ્સ એ બધા જ જતા રહે છે, અને આવી રીતે વારે વારે લોહીની નળીઓને પંક્ચર કરી અને આપણે ડાયાલિસિસની જરૂર પડતી નથી હોતી. જી બિલકુલ પ્રાંજલજી, આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ ની વાત કરી. હવે જે વ્યક્તિ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે તે વ્યક્તિ ની અંદર તમામ રિપોર્ટ કરવામાં આવે છે, તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેને લીધે તે જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કોઈ વ્યક્તિને કરી રહ્યું છે તેના સગા સંબંધીનું, ત્યારે તે વ્યક્તિએ કઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે પહેલામાં પેલું એ છે કે જે વ્યક્તિ નોર્મલ છે એ જ ડોનેટ કરી શકે, જે નોર્મલ નથી ત્યારે એની પોતાની કિડની જોખમમાં હોય તો એ જનરલી ડોનેટ કરવા માટે ડાક્ટરો એમને ના પાડી દેતા હોય છે. આ છે લિવિંગ ડોનરની વાત, કે જીવતે જાગતે આપણે ભગવાને 2 કિડની આપેલી છે, સ્પેર વિલ જેવું છે એક, એટલે 1 કિડનીને ડોનેટ આપણે કરી શકીએ. એના માટે ડોક્ટરો ઘણા બધા ટેસ્ટ કરતા હોય છે કે જેમાં સૌથી પહેલા જે દાતા છે એને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે ન હોય, એની ઉંમર સામાન્ય રીતે 60 વર્ષ કરતા ઓછી હોય, અને 18 વર્ષ કરતા મોટી અને 60 વર્ષ કરતા ઓછી હોય. એ ઉપરાંત એના HLA મેચ થવું જોઈએ. દરેક વ્યક્તિની અંદર હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કરીને ટેસ્ટ કરતા હોય છે, એ ટેસ્ટમાં કેટલું મેચિંગ છે ડોનર અને રેસિપિયન્ટ વચ્ચે એનો ટેસ્ટ કરાતો હોય છે. એ ઉપરાંત બ્લડ અને પ્લાઝમાના પણ ઘણા બધા ટેસ્ટ કરાવતા હોય છે, અને કોઈ ઇન્ફેક્શન ન હોવું જોઈએ, HIV કે હિપેટાઇટિસ બી કે એવા કોઈ ઇન્ફેક્શન ન હોવા જોઈએ. તો આમ ઘણા બધા ટેસ્ટ કરવામાં આવે છે અને તબક્કાવાર કરવામાં આવે છે, એક સાથે નથી કરવામાં આવતા. અને દર્દીને સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્જિયોગ્રાફી એટલે કે કિડનીની એન્જિયોગ્રાફી, સીટી સ્કેન દ્વારા આ બધું પણ કરવામાં આવે છે. એને એ આપવાનું ઓપરેશન, કિડની આપવા માટેનું ઓપરેશન સહન કરી શકશે કે નહીં એ માટે પણ એની એનેસ્થેશિયાની ફિટનેસ પણ જોવામાં આવે, કે જેથી કરીને એ સરળતાથી ઓપરેશન પાર પડે. અને રેસિપિયન્ટ એટલે કે દર્દીની અંદર પણ ઘણા આ જ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે, એના થોડું વધારે એક્સટેન્સિવ ઇવેલ્યુએશન હોય છે. પણ આ બધા ટેસ્ટ કર્યા પછી જ્યારે મેચિંગ બરાબર પ્રોપર થતું હોય એવું ખ્યાલ આવે, મોટાભાગના કેસમાં બ્લડ ગ્રુપ મેચ થતું હોય તો આ બધા ટેસ્ટ અને કિડનીનું ફંક્શન નોર્મલ હોય તો એ પ્રત્યારોપણ શક્ય બને છે. જી બિલકુલ પ્રાંજલજી, આપે જણાવ્યું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ આમ કહી શકાય કે એક્સપેન્સિવ માનવામાં આવે છે, તો જે ગરીબ દર્દીઓ છે કે જેમને કિડની લગતી બીમારીઓ છે અને જેમને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, તો ગરીબ દર્દીઓ માટે શું એવી સુવિધા રાખવામાં આવી છે? આપને જણાવતા આનંદ થાય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એ અંતર્ગત 5 લાખ રૂપિયા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ફ્રી મળે છે. એટલે કે
દર્દીને સંપૂર્ણપણે ડોનર હોય કે રેસિપિયન્ટ એટલે કે દાતા અને દર્દી એ બંનેના તમામ તપાસ અને તમામ ટ્રાન્સપ્લાન્ટ માટેનો ખર્ચો એ આમાં આવરી લેવામાં આવેલો છે. ગુજરાત સરકારે સ્પેશિયલ કન્ડિશનની અંદર બીજા 5 લાખ રૂપિયા સુધીનું પણ એડ કરેલું છે અને એ કન્ડિશન પ્રમાણે એ ધારો કે કોઈ કારણસર દર્દીને કોઈ બીજી તકલીફ પણ હોય તો એ પણ કરવેર કરવા માટે બીજા 5 લાખ રૂપિયા પીએમજેવાય કાર્ડની અંદર એડ કરવામાં આવેલા છે. આના કારણે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં અમદાવાદમાં આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર તમામ ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ ચાર્જ થાય છે. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય એ તમામ વ્યક્તિના ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ ચાર્જ થાય છે અને ઇવન રોબોટની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જે પણ રાજ્ય સરકારે એટલી ઉદાર છે રાજ્ય સરકાર કે રાજ્ય સરકારના પીએમજેવાય કાર્ડ પ્રોગ્રામ અંતર્ગત રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી ઓફ ચાર્જ થઈ જાય છે. આમ રાજ્ય સરકારે ગરીબ દર્દીઓ માટે ઘણું બધું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ તમામ ટ્રાન્સપ્લાન્ટ અને એને અંતર્ગતની જે કંઈ પ્રોસિજર છે બધી જ ફ્રી કરવામાં આવે છે અને આ બધી વસ્તુ કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની કિડની અસારવા ખાતે રહેલી કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર કરવામાં આવે છે. જી, આપે જણાવ્યું કે રોબોટિક પદ્ધતિ અનુસાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ પદ્ધતિ કઈ કહી શકાય અને કઈ રીતે તેના માધ્યમથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે? રોબોટ એટલે એક માનવ સંચાલિત રોબોટ હોય છે અને જેની અંદર પેટની અંદર નાના નાના 5-1 જેટલા નાના હોલ, કી હોલ સર્જરી કહેવાય, એટલે એ નાનકડા છેદ કરી અને લોહીની નળીઓની ડિસેક્શન કરવામાં આવે અને ત્યાર પછી લગભગ કિડનીની લંબાઈ 4.5-5 સેન્ટીમીટર જેટલી હોય અને પહોળાઈ, સોરી લંબાઈ એની 10-11 સેન્ટીમીટર હોય, પહોળાઈ 4.5-5 સેન્ટીમીટર જેટલી હોય, એટલે 6-1 સેન્ટીમીટર જેટલો ઘા મૂકી અને કિડનીને પેટમાં ડ્રોપ કરી દેવામાં આવે અને ત્યાર પછી રોબોટની મદદથી લોહીની નળીઓ અને યુરેટર કહેવાય એને, એટલે કે યુરિન જે નળીમાંથી પાસ થતું હોય એને યુરેટર કહેવાય, એ બધાને જોડવાનું કામ છે, એ બધી વસ્તુઓ જોડવાનું કામ રોબોટની મદદથી કરવામાં આવે છે. આનો ફાયદો એ છે કે એટલી ચોકસાઈથી આ ઓપરેશન થાય કે જેથી કરીને સર્જિકલ કોમ્પ્લિકેશન થવાની સંભાવનાઓ નહીવત રહે છે, કારણ કે આ એક બહુ જ પ્રેશિયસ સર્જરી છે અને લોહીની નળીઓને એકબીજા સાથે જોડવું અને મોટો ઘા મૂકીને, ઓપન સર્જરીમાં મોટો ઘા મૂકીને કરવામાં આવે છે જેની લંબાઈ લગભગ 20-1 સેન્ટીમીટર જેટલી હોય છે, ત્યારે આ 6 સેન્ટીમીટરના ઘામાં થઈ જતું હોય છે. જે સ્ત્રીઓ કે જેને એક વખત નોર્મલ ડિલિવરી થયેલી હોય એવા કેસીસની અંદર યોગ્ય લાગે ડોક્ટરોની તપાસ પછી તો એને માસિકની જગ્યાએથી જ કિડની મૂકી દેવામાં આવે છે કે જેથી કરીને શરીર પર કોઈ ઘા જ નથી આવતો હતો. જે આ 5 ખાલી કી હોલ કીધા હોય એ સિવાય અન્ય કોઈ ઘા નથી હોતો. એનો મોટો ફાયદો એ છે કે એકાદ અઠવાડિયાની અંદર દર્દી સંપૂર્ણપણે પોતાનું કામ કરવા માટે સક્ષમ બની જાય છે અને ઓપરેશનનો દુખાવાથી માંડીને બધી વસ્તુમાંથી અત્યંત ઝડપથી મુક્તિ મળી જાય છે. સો આમ રોબોટિક સર્જરીથી ઘણા બધા ફાયદા છે અને એ રાજ્ય સરકાર તરફથી કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર ફ્રી ઓફ ચાર્જ થાય છે. જી પ્રાંજલજી, લોહીમાં ક્રિએટિનનું લેવલ વધવાથી કિડની લગતી સમસ્યા જોવા મળતી હોય છે. હવે આ ક્રિએટિન શું છે અને તેને કારણે કિડની લગતી સમસ્યા કઈ રીતે થતી જોવા મળતી હોય છે? જી, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. મસલ એટલે કે સ્નાયુઓ એ જ્યારે એની અંદર પણ મેટાબોલિઝમ થતી હોય એટલે કે વપરાતા હોય, સ્નાયુઓ વપરાતા હોય અને એમાંથી એક પ્રોટીન છૂટું પડે છે એને ક્રિએટિન કહે છે. એ ક્રિએટિન એ ક્રિએટિનિનમાં કન્વર્ટ થાય છે અને એ ક્રિએટિનિન જે છે એ પાણીમાં એટલે કે બ્લડની અંદર પણ સોલ્યુબલ હોય છે અને કિડની દ્વારા એનું ફિલ્ટ્રેશન થઈ અને યુરિન દ્વારા બહાર નીકળે છે. એટલે સામાન્ય રીતે કહી શકાય કે જેને બાળક હોય તો એની અંદર મસલ માસ ન હોય, સ્નાયુઓ ન હોય એટલા બધા, તો એનું ક્રિએટિનિન 0.3 કે 0.4 જેટલું હોય. જ્યારે સ્ત્રીઓ હોય એમાં પણ મસલ માસ ઓછો હોય પણ બાળક કરતા વધારે હોય, એનું નોર્મલી ક્રિએટિનિન 0.8 કે 0.9 મિલીગ્રામ પર ડેસીલિટર જેટલું હોય. પુરુષો હોય અને ખાસ કરીને સ્નાયુબદ્ધ પુરુષો હોય તો એના અંદર ક્રિએટિનિનનું લેવલ વધારે હોય, નોર્મલી 1.2-1.3 જેટલું પણ હોઈ શકે, નોર્મલી એટલું હોઈ શકે. સો ક્રિએટિનિન એક્સક્રીશન જે છે એટલે કે યુરિનની દ્વારા જે ક્રિએટિનિન નીકળી જાય છે એ મસલ માસના જથ્થા ઉપર આધાર રાખે છે, સ્નાયુઓના જથ્થા ઉપર આધાર રાખે છે અને કિડની એ મુખ્ય એકમાત્ર એવું અંગ છે કે જે ક્રિએટિનિનને બહાર કાઢી, શરીરમાંથી બહાર કાઢી શકે. હવે જ્યારે કિડની બગડે છે ત્યારે આ ક્રિએટિનિન લોહીમાં પડેલું જે હોય એ બહાર નીકળતું નથી અને એના કારણે એની પ્રમાણ લોહીમાં વધતું જાય છે અને એનું જ્યારે મેઝરમેન્ટ કરવામાં આવે અને એ પ્રમાણ વધતું જાય
તો એ દર્દીને કિડની ફેલ છે એવું નિદાન થાય, કારણ કે એ ક્રિએટિનિનને બીજી કોઈ રીતે શરીરમાંથી બહાર કાઢી શકાતું નથી. જ્યારે ડાયાલિસિસ કરવામાં આવે ત્યારે પણ થોડાક પ્રમાણમાં ક્રિએટિનિન ઓછું થાય છે, પરંતુ એ નોર્મલ ક્યારેય થતું નથી હોતું. સો ડાયાલિસિસ વાળા દર્દીને ક્રિએટિનિન એક જાતનો કચરો છે કે જે કિડની એ બહાર કાઢે છે, પણ જ્યારે કિડની ફેલ થાય ત્યારે કચરો લોહીમાં જમા થાય, એટલે કે એનું પ્રમાણ વધઘટ થતું હોય એ આપણે લોહીના ટેસ્ટથી માપી શકીએ છીએ ત્યાં. અને એ અત્યંત સરળ ટેસ્ટ છે એ, એટલે એકમાત્ર એ ટેસ્ટ કરીએ, યુરિયા, ક્રિએટિનિન અને ઇલેક્ટ્રોલાઇટ્સ કે સોડિયમ પોટેશિયમ જેવા ટેસ્ટ કરીએ, તો મોટાભાગના કેસની અંદર આપણને કિડની ફેલ છે કે કિડની સારી ચાલે છે એના વિશેનો અંદાજ આવી જતો હોય છે. જી જી બિલકુલ, આપે ખૂબ સરસ રીતે જણાવ્યું કે ક્રિએટિન શું હોય છે અને તેને કારણે કઈ રીતે તેનું નિદાન કરવામાં આવે, કારણ કે ક્રિએટિનને કારણે તે વધવાથી કિડની લગતી સમસ્યા જોવા મળતી છે. હવે પ્રાંજલજી, કિડની રોગ અટકાવી કઈ રીતે શકાય, તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, અને જે કિડની લગતી જે લોકોની સમસ્યા છે તે લોકોએ ખાસ ખાવા પીવાની કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? આપણે સૌથી વધારે મીઠું ખાનારા દેશ વ્યક્તિઓ છીએ, કારણ કે તમે જુઓ બહારના કોઈ પણ પ્રિઝર્વેટિવ હોય તો એમાં સોલ્ટનું પ્રમાણ, સોડિયમનું પ્રમાણ ખૂબ હોય. આજે બ્રેડ લો, બટર લો કે નમકીન જે કંઈ માર્કેટમાં મળે છે એ લો, બધાની અંદર ખૂબ પ્રમાણમાં સોલ્ટ હોય છે, અને સોલ્ટ એ કિડનીને નુકસાન કરનાર તત્વ છે. ઇનએડિક્વેટ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં પાણી પીવાથી અથવા ખરાબ જાતનું પાણી પીવાથી પણ આપણને કિડનીના રોગ થવાની સંભાવના રહેતી હોય છે. સામાન્ય રીતે 1-1.5 લિટર જેટલો 24 કલાકમાં યુરિન થવું જોઈએ, અને શરીરમાંથી ઉત્સર્ગ રીતે મળ દ્વારા લગભગ 400 ml જેટલું પાણી જાય, શરીરમાં પરસેવા દ્વારા જાય, શ્વાસ દ્વારા પાણી જાય, આપણે કોઈ એક્ટિવિટી કરીએ તો એ દ્વારા પણ શરીરમાંથી પાણીનો વપરાશ થતો હોય, ઇવન મેક્સિમમ વપરાશ રાત્રે સુઈ ગયા હોઈએ ત્યારે પણ થતો હોય છે. એટલે મેટાબોલિઝમ કરવા માટે લગભગ બીજું 1-1.5 લિટર જેટલું પાણી જોઈએ. આમ સામાન્ય વ્યક્તિ જો 2-3 લિટર જેટલું 24 કલાકમાં પાણી પીએ તો એ કિડનીની હેલ્થ માટે સારું છે, અને એટલું પાણી એટલો પ્રવાહી લેવું બહુ જરૂરી છે. એ ઉપરાંત નિયમિત કસરત કરવી જરૂરી છે, કારણ કે કસરત ન થાય તો કિડનીના રોગો થવાની સંભાવનાઓ વધારે છે. હૃદય, કિડની અને ચરબીનું પ્રમાણ શરીરમાં વધતું જાય તો એવા વ્યક્તિને પણ કિડનીના રોગો થવાની સંભાવના અનેક ગણી વધી જતી હોય છે. બ્લડ પ્રેશરની બીમારી હોય, ડાયાબિટીસ હોય તો એનું નિયમિત ચેકઅપ કરાવી અને આખી જિંદગી નિયમિત દવા લેવી જરૂરી હોય છે. અમે જોયું છે કે ઘણા બધા દર્દીઓ બ્લડ પ્રેશર નોર્મલ હોય તો એમ માની અને પછી દવા છોડી દેતા હોય છે, પણ વાસ્તવમાં એ ગોળી ટાઈમ બીંગ માટે નોર્મલ હોય પણ ફરીથી પાછું ઉપર જતું રહેતું હોય છે. 40 વર્ષ પછી મોટાભાગની વ્યક્તિઓએ ખરેખર સોનોગ્રાફી, બ્લડ પ્રેશરની ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ અને કેટલાક બેઝિક બ્લડના પ્રોફાઇલ દર વર્ષે કરાવવા જોઈએ, કે જેથી કરીને કિડનીના રોગ જો થતા હોય કે અન્ય કોઈ રોગ થતા હોય તો તરત એ પકડી લેવાય, અને અર્લી સ્ટેજની અંદર જો એનું નિદાન થાય અને અર્લી સ્ટેજમાં જો એની સારવાર થાય તો લાંબા ગાળે કિડની ફેલિયર જેવી ગંભીર બીમારીથી અટકી શકાય છે. જી જી બિલકુલ પ્રાંજલજી, જે પ્રમાણે તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે કિડની લગતી સમસ્યા કઈ રીતે થઈ શકે, તેના શું લક્ષણો હોય શકે, માથું દુખવું છે કે પછી ઉલટી આવી કે પછી કોઈ પણ શરીરના ભાગ ઉપર જામા પડી જવા, ખંજવાળ આવી જેવા લક્ષણો છે, અને સાથે કઈ રીતે કિડનીથી લગતા જે રોગ છે તેનાથી કઈ રીતે બચી શકાય, સાથે સરકાર દ્વારા પણ જે ગરીબ દર્દીઓ છે તેમના માટે પીએમ જે યોજના બહાર પાડવામાં આવી છે કે જેના માટે જે લાભાર્થીઓ છે તેમને 5 લાખ રૂપિયાની સહાય, અને વક્તમ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા પણ 5 લાખ રૂપિયા ઉમેરીને તે દર્દી માટે સારવાર માટે પૈસા આપવામાં આવતા છે, ના કહી શકાય ખૂબ જ સુવિધાજનક સુવિધા અહીંયા જોવા મળી છે. અને જે પ્રમાણે તમે સર્જરીનું પણ જણાવ્યું કે રોબોટિક સર્જરીના માધ્યમથી પણ કિડની લગતી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, આપે આ સમગ્ર માહિતી જણાવી અને આજના દિવસ માટે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે કિડની એ શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, અને તેને સ્વસ્થ રાખવા માટે તેને થતા જે રોગો છે તેનાથી બચવા માટે વ્યક્તિએ 2-3 લિટર દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ, નિયમિતપણે કસરત કરવી જોઈએ, ખાસ કરીને ખાવા પીવાની બાબતમાં જો ધ્યાન રાખવામાં આવે તો કિડની લગતી જે સમસ્યા છે તેનાથી તે દૂર રહી શકશે. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ, ફરી મળીશું આ વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.